देवभूमि द्वारका જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં ગેટ પાસે અનામી પારણું ખુલ્લું મૂકવામાં આવ્યું. નવજાત શિશુને અવાવરું જગ્યાએ ફેંકીને કે ત્રજી દેતા જિલ્લામાં મૂકવામાં આવેલા અનામી પારણામાં મૂકવા જિલ્લા વહીવટી તંત્રની અપીલ કરાઈ છે. આપણી આજુબાજુ અમુક કિસ્સાઓમાં બાળકને અવાવરું જગ્યાએ તરછોડી દીધું હોય તેવી ઘટના બનતી હોય છે, જે ચિંતાજનક અને દુઃખદ છે. કોઈ વિકટ સ્થિતિ સંજોગોમાં બાળકનો જન્મ થતો હોય અને અનિચ્છનીય હોય ત્યારે આવા નવજાત તાજા જન્મેલા બાળકને કોઈપણ જગ્યાએ જાળીમાં, કચરાપેટીમાં, ખાડા ખબચીઓમાં અવાવરું જગ્યાએ ત્યજી કે ફેંકી દેવામાં આવે છે, જેથી બાળકનો જીવ જવાનો અને મોટી ઈજાઓ થવાનો, જાનવર દ્વારા કોઈ નુકસાન કે અપમૃત્યુ થવાના બનાવો બને છે, જેમાં જાણતા અજાણતા બાળકના મૂળભૂત અધિકારનું હનન કરીએ છીએ અને તેથી તેને સુરક્ષિત કરવા જોઈએ. જે સંદર્ભે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આવા બાળકોને ગમે ત્યાં ત્યજી ન દેતા તેને સુરક્ષિત સ્થળે મૂકવા માટે જનરલ હોસ્પિટલ ખંભાળિયાના પ્રવેશદ્વાર પાસે પંડિત દીનદયાળ મેડિકલ સ્ટોર પાસે અનામી પારણું ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં કોઈપણ વ્યક્તિ, માતા, દંપતી પોતાનું નવજાત શિશુ ત્યજી શકે છે અને આવી વિકટ સ્થિતિમાં કોઈ બાળકને અનામી પારણામાં મૂકવામાં આવશે તો તેના વાલી વારસ સંદર્ભે કોઈ તપાસ ન કરતા બાળકના પુનઃસ્થાપન માટે સરકાર નિર્ધારિત શિશુગૃહ કે યોગ્ય વ્યવસ્થામાં મોકલી આપવાની કાર્યવાહી કરવામાં આવે છે, જેમાં આ પ્રકારે બાળકોના શ્રેષ્ઠ હિતને ધ્યાને રાખીને અનામી પારણાનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવે છે. તથા જિલ્લામાં કોઈ વ્યક્તિ, દંપતી, બાળક દત્તક લેવા ઈચ્છતું હોય તેમને ભારત સરકારની www.kara.nic.in પર નોંધણી કરાવી શકાય છે અથવા વધુ માહિતી માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદન ખાતે સંપર્ક કરવાનો રહેશે. અને એ કિસ્સામાં મોટાભાગે એવું બનતું હોય છે કે એ બાળકને જાનહાનિ થાય, શારીરિક ઈજાઓ થાય, માનસિક ઈજાઓ થાય અને સંભવત મુશ્કેલીમાં મૃત્યુ પણ થઈ શકે. આ કિસ્સામાં આ માર્ગદર્શિકા અન્વયે એ ખંભાળિયા શહેરના જનરલ હોસ્પિટલના ગેટ પાસે એ નિયમો મુજબ છે એ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા એક અનામી પારણું છે એ મૂકવામાં આવેલું છે. અનામી પારણાની અંદર છે એ કોઈ પણ વિકટ સ્થિતિમાં જ્યારે કોઈ પરિવાર હોય, વ્યક્તિ હોય, દંપતી હોય અને એ બાળકને રાખવા નથી ઈચ્છતું, એ નવજાત હોય, તો એ કિસ્સામાં છે એ બાળકને ગમે ત્યાં ફેંકી ન દેતા આ પ્રકારના બાળકો છે એમને એ પારણામાં મૂકવામાં આવે તો એનાથી છે એ તાત્કાલિક એ બાળકને આપણે જોખમથી બચાવી શકીએ અને સરકારના નિયમો મુજબ છે એ આપણે એમને બાળ સંભાળ સંસ્થા અને શિશુગૃહમાં મૂકતા હોઈએ છીએ. આખી પ્રક્રિયામાં એવું છે, આ મૂળ ઉદ્દેશ એટલા માટે છે કે અલગ અલગ જગ્યાએ આવી ઘટના બને અને એમાં બાળકનું શોષણ થાય પણ એને જો બચાવી શકાય તો એ કિસ્સામાં છે એ બાળક જ્યારે આપણે મળી આવે તો જે તે હોસ્પિટલ છે એ બાળકને રેસ્ક્યુ કરશે, પ્રાથમિક સારવાર આપશે, સ્થાનિક વિસ્તારના પોલીસ સ્ટેશનમાં એની જાણ કરશે અને જિલ્લા બાળ સુરક્ષા એકમને જાણ કરશે કે જેનાથી છે એ બાળકના વર્તમાનપત્રમાં એ જાહેરાત આપી અને એનો કોઈ જો વાલી વારસ હોય તો એ શોધી આપવામાં આવે. જે બાળક મૂકવા આવે છે એ કોણ મૂકી ગયું, ક્યારે મૂકવા આવ્યું એ કોઈ પણ તબક્કે એની તપાસ કરવાની થતી નથી, કારણ કે એ કોન્ફિડેન્શિયલ વિગત છે. દર્શન મોદી, જીટીવી ન્યૂઝ, જામખંભાળિયા.